પાખંડી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે પાખંડી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયને લઈને તપાસ કરવામાં આવી રહી છે. અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધારે એક તપાસ કરતા ખુલાસો થયો છે. છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પ્રેક્ષા વ્યાસ નામની મહિલાએ નોંધાવી છે ફરિયાદ. પાખંડી સામે 10.96 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો, તો સાથે પતિ સાથે છૂટાછેડા લેવા ભ્રમિત કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પાખંડીએ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. આ મામલે પણ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે. વિડીયો પણ સામે આવ્યા છે ત્યારે વધારે એક મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પ્રેક્ષા વ્યાસ નામની મહિલાએ નોંધાવી છે આ ફરિયાદ. સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઇન પર જોડાયા છે. રવિ, જણાવશો, પાખંડી જેના વિરુદ્ધમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધારે એક ફરિયાદ સામે આવી છે, શું છે મામલો? બિલકુલ ધરા, વાત કરવામાં આવે તો વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં એક ફેક્ટરી માલિકે 21.84 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલામાં પોલીસે ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. તે રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. તે પહેલા જ ગોત્રી પોલીસ સ્ટેશનમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાઈ છે. જે રીતના પ્રેક્ષા વ્યાસ નામની મહિલાએ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમને ફરિયાદમાં લખાવ્યું છે કે પાખંડી દ્વારા તેમને ભ્રમિત કરવામાં આવી હતી અને તેમના પતિ અને પત્ની વચ્ચે જે ઝઘડો ચાલતો હતો તેમાં ડાયવોર્સ લેવા માટે તેને મજબૂર કરવામાં આવ્યો છે અને તેના માટે સમાધાન કરાવવાના પેટે તેના પાસેથી 10 લાખથી વધારે રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ સમાધાન કરાવીને આપ્યું ન હતું. એટલું જ નહીં, પરંતુ જયારે પૈસા પરત માંગે ત્યારે ખોટા કેસમાં પણ ફસાવી દેવાની ધમકી આપી હતી. જે મામલામાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રેક્ષા વ્યાસે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે હવે ગોત્રી પોલીસે પણ પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ટ્રાન્સફર વોરંટની ધરપકડની પ્રક્રિયા શરૂ કરી છે. ખાસ વાત છે કે આ તો હજુ બીજી મહિલા સામે આવી છે, પરંતુ આવી જ વારસિયા પોલીસ સ્ટેશનમાં બીજી 2 ફરિયાદ પણ પાખંડી સામે નોંધાઈ છે. ત્યારે અલગ અલગ ગુનાઓમાં હવે પોલીસ તેની ધરપકડ કરશે અને અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ પોલીસ તેની તપાસ પણ શરૂ કરવાની છે. જી રવિ, આભાર આપનો. તો પાખંડી ધર્મગુરુ વિરુદ્ધમાં વધારે એક ફરિયાદ નોંધાઈ છે. વડોદરામાં પાખંડની પ્રશાંતની મહિલા સાથેના ચેટ પણ વાયરલ થઈ છે. મહત્વનું છે કે મહિલા અનુયાયી સાથેની પ્રશાંતની મોબાઈલ ચેટ વાયરલ થઈ છે. મહિલાએ પ્રશાંત ઉપાધ્યાય સાથે સગાઈ કરી હોવાની પણ વાત કરી છે. ચેટ વાયરલ થયા બાદ પોલીસે મહિલાનું નિવેદન પણ નોંધ્યું છે. પ્રશાંતે પણ પોલીસને વિવાહ નક્કી થયા હોવાની વાત કરી. જી હા, પ્રશાંત ઉપાધ્યાયને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધારે એક મામલો સામે આવ્યો. ચેટ વાયરલ થયા બાદ પોલીસે મહિલાનું નિવેદન પણ નોંધ્યું છે અને સગાઈ થઈ હોવાની વાત પણ બહાર આવી છે. પ્રશાંતે પણ પોલીસને વિવાહ નક્કી થયા હોવાની વાત કરી. સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે હાર્દિક દીક્ષિત. હાર્દિક, જણાવશો, અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધારે એક ખુલાસો થયો, તેમાં જાણકારી મળી છે ચેટ વાયરલ થયા છે, સગાઈ થવાની વાત પણ સામે આવી છે. ચોક્કસ તમને જણાવી દઉં કે પ્રશાંત ઉપાધ્યાયના જે વિવાદો છે એ વર્ષા થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. રોજે રોજ નવા નવા વિવાદો બહાર આવી રહ્યા છે. આજે એક મહિલા સાથે તેની ચેટિંગ વાયરલ થઈ છે. ચેટિંગમાં મહિલા દ્વારા એવું લખવામાં આવ્યું છે કે મેં આવો આપની સેવા કરને કે લીધે આઈ લેવ યુ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસે આ વિષય પર તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલાનું નિવેદન લીધું છે અને પ્રશાંતનું પણ નિવેદન લીધું છે અને બંને કબૂલાત કરી છે કે એ બંનેની સગાઈ થઈ ગઈ છે, વિવાહ નક્કી થઈ ગયા છે. જી જી હાર્દિક, આભાર આપનો.